गुड मॉर्निंग स्टूडेंट्स, चलो आज आप भणीशू अंग्रेजी। एम लास्ट लेक्चर में आप जी गया था आई लाइक धेट शर्ट यस्टरडे, ए लाइक न शू थी गयु तू लाइकड थी गयु तू शू काम तो के यस्टरडे एट्ले कि गई काले। जो गई काल हो तो क्यों प्रत्ये लगे ईडी लगे, एट्ल के भूतकाल में आप कहीं लखू हो तो आप ईडी प्रत्ये लगाड़ीए छे, बराबर। એટલે શું થઈ ગયું હતું, આઈ લાઇકડ ધેટ શર્ટ યસ્ટરડે। ચાલો એના પછીનું છે, રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ્સ। એમાં એક્ઝામ્પલ આપેલું છે, દીપિકા વિલ કમ હોમ ટુમોરો, એટલે કે દીપિકા છે આવતીકાલે ઘરે આવશે, બરાબર। એટલે આવતીકાલ, ટુમોરો એટલે આવતીકાલ, યસ્ટરડે એટલે ગઈકાલ, તો કમનું શું થઈ જશે, વિલ કમ થઈ જશે, શું થઈ જશે, વિલ કમ, બરાબર। ચાલો એ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ, એમાં ફર્સ્ટ છે, ધ ગર્લ્સ ખાલી જગ્યા અ રંગોલી ટુમોરો, એટલે કે છોકરીઓ જે છે એ આવતીકાલે રંગોળી બનાવશે, તો શું આવશે, વિલ ડ્રો, ડ્રો આપેલું છે તો શું લાગી જશે, વિલ ડ્રો થઈ જશે, બરાબર। બનાવશે, સે શબ્દ આવે એટલે શું લગાડવું પડે, આપણે વિલ લગાડવું પડે, તો ચાલો લખો અહીંયા વિલ ડ્રો, બરાબર। એના પછી પેજ ફેરવશું, પછી અહીંયા છે બીજું, મિતાલી ખાલી જગ્યા હર ફાધર ટુમોરો, જો શું કીધું, મિતાલી જે છે એ એના પિતાને ટુમોરો એટલે આવતીકાલે, આવતીકાલે કોલ કરશે, તો અહીંયા થઈ જશે વિલ કોલ, કોલનું થઈ જશે વિલ કોલ થઈ જશે, બરાબર। એટલે લખો અહીંયા વિલ કોલ। પછી ત્રીજું છે, ધે ખાલી જગ્યા ફોર એ પિકનિક ટુમોરો, એટલે કે તેઓ આવતીકાલે પિકનિક માટે જશે, એટલે થઈ જાય ગોનું થઈ જશે વિલ ગો, બરાબર। શું થઈ જશે, ધે વિલ ગો ફોર અ પિકનિક ટુમોરો, બરાબર। પછી ચોથું છે, રાજેશભાઈ ખાલી જગ્યા ધ સો ટુમોરો, એટલે કે ઓપન છે એનું થઈ જશે વિલ ઓપન, અહીંયા ટુમોરો છે એટલા માટે, રાજેશભાઈ આવતીકાલે દુકાન ખોલશે, બરાબર। ઓપન એટલે ખોલવું, બરાબર, ટુમોરો એટલે આવતીકાલે, શોપ એટલે દુકાન, બરાબર। પછી પાંચમું છે, મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા અ ન્યૂ લેશન ટીચ, ટીચનું થઈ જશે વિલ ટીચ, મિસ્ટર પંડ્યા જે છે એ ન્યૂ લેસન ભણાવશે, બરાબર। પછી છે સાગર, હેલ્પનું થઈ જશે વિલ હેલ્પ, કારણ કે અહીંયા ટુમોરો છે, સાગર વિલ હેલ્પ અસ ટુમોરો, સાગર જે છે એ આવતીકાલે હેલ્પ કરશે। પછી સાતમું છે, ધ ગર્લ્સ વિલ સ્કીપ ઇન ધ ગાર્ડન, છોકરીઓ છે સ્કીપ એટલે કૂદવું, બરાબર, છોકરીઓ જે છે એ ગાર્ડનમાં કૂદશે। પછી આઠમું છે, અમન ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ રાઇટ, રાઇટનું થઈ જશે વિલ રાઇટ, અમન જે છે એ બ્લેકબોર્ડ ઉપર કંઈક લખશે। નવમું છે, વી ખાલી જગ્યા ફોર એ પિકનિક નેક્સ્ટ સન્ડે, તો ગોનું થઈ જશે વિલ ગો, નેક્સ્ટ સન્ડે છે જો, એટલે કે આવતા રવિવારે, સન્ડે એટલે રવિવાર, નેક્સ્ટ સન્ડે, એટલે વી વિલ ગો ફોર એ પિકનિક નેક્સ્ટ સન્ડે, બરાબર, એટલે ગોનું થઈ જશે વિલ ગો। પછી દસમું છે, સુમન એન્ડ લતા ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ, તો કુકનું થઈ જશે વિલ કુક, સુમન અને લતા સાંજે રસોઈ બનાવશે, બરાબર। ચાલો એના પછી છે અહીંયા છઠ્ઠું, ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ ટુમોરો, સ્ટડી ધેર પ્લાન કેરફુલી। હવે આપણને એક અહીંયા ચોકઠું આપેલું છે, બોક્સ આપેલું છે, એમાં શું છે, સાયન્સ ફેર છે, શું છે મિત્રો, સાયન્સ ફેર, ક્યાં છે, તો કે સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ, ક્યારે, તો કે ટુમોરો, એટલે કે આવતીકાલે સાયન્સ એટલે કે વિજ્ઞાનનો જે મેળો કહીએ એ સાયન્સ ફેર એટલે કે વિદ્યા મંદિર સ્કૂલમાં વિજ્ઞાન મેળો છે, સ્ટડી ધેર પ્લાન કેરફુલી, ધ્યાનથી જે એનો પ્લાન જે છે એ જુઓ, વાંચો, બરાબર। ચાલો પહેલાં અહીંયા આપેલું છે ટીચર, તો એના ટીચર કેટલા છે જોવો જોઈએ, તો કે શૈલેષભાઈ છે,
મિતાલી બહેન છે, રજનીભાઈ છે અને દીપાલીબેન છે. તો સ્ટુડન્ટ્સમાં ટીચર કેટલા? ચાર થયા, 1 2 3 4. એના પછી સ્ટુડન્ટ્સ જોઈએ તો સ્ટુડન્ટ્સ છે મોહન, રવિ, ગીતા, પૂજા, વિનય, ઉમંગ, અલી, વંદના, યામિની, મેઘા, કિરણ, હર્ષ. કેટલા થયા મિત્રો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 સ્ટુડન્ટ છે એની અંદર. હવે વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી, કામ, કામ અને એની જવાબદારી. તો રજિસ્ટર એન્ટ્રીસ એન્ડ ગીવ નેમ કાર્ડ્સ. જો શૈલેષભાઈ જે છે એના ટીચર, એ આ 3 સ્ટુડન્ટ છે એને ગાઈડ કરશે. સેના માટે? તો કે ગાઈડન્સ આપશે અને શીખવશે. રજિસ્ટર એન્ટ્રીસ એન્ડ ગીવ નેમ કાર્ડ. રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું અને કાર્ડમાં એનું નામ લખી દેવાનું, બરાબર. પછી ટાઈમ છે, એનો ટાઈમ શું હશે? તો કે 8 AM to 9 AM, એટલે કે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી. એના કામની જવાબદારી કેટલો ટાઈમ સુધી છે? તો કે સવારે 8 થી 9, બરાબર. એના પછી મિતાલીબેન છે. તો મિતાલીબેન કયા સ્ટુડન્ટને ગાઈડ કરશે? તો કે પૂજા, વિનય, ઉમંગ. સેના માટે? તો કે અલોટ સ્ટોલ્સ, એટલે કે જે સ્ટોલ જે હોય છે મિત્રો, એનું હેન્ડલિંગ કરવા માટે. જે અલગ અલગ સ્ટોલ હોય ને મિત્રો, એનું હેન્ડલિંગ એની ઈ કોણ કરશે? એના ટીચર મિતાલીબેન ગાઈડન્સ આપશે. પૂજા, વિનય, ઉમંગ જે છે એ એનું એની રિસ્પોન્સિબિલિટી છે, એ હેન્ડલ કરશે, બરાબર. હવે એનો સમય શું છે? તો કે 9 AM to 9:30 AM, 9 થી 9:30 સુધી, અડધી કલાકનો ટાઈમ છે, બરાબર. એના પછી છે રજનીભાઈ. તો એના સ્ટુડન્ટને શું ગાઈડ કરશે? તો એના સ્ટુડન્ટ કોણ? તો કે અલી, વંદના, યામિની. હવે એનું વર્ક શું? તો કે અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ, એટલે કે નાસ્તો. અરેન્જ એટલે કે ચા અને નાસ્તા માટે અને અરેન્જ કરશે, એટલે કે ચા અને નાસ્તો જે છે એનું મેનેજમેન્ટ એ કરશે. બધા આવે તો એના એને અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ, એટલે કે ચા અને નાસ્તો એનું અરેન્જ કરશે, બરાબર. પછી એનો ટાઈમ શું છે? તો કે 11 AM to 3 PM, એટલે કે 11 AM, એટલે કે સવારે 11 વાગ્યાથી અને સાંજના 3 વાગ્યા સુધી. AM એટલે સવારનો ટાઈમ થાય અને 3 PM એટલે કે 11 થી 3 વાગ્યા સુધી. 12 પછીનો ટાઈમ છે એને શું કહેવાય મિત્રો? PM લાગી જાય, બરાબર. 11 AM થી 3 PM સુધી. પછી છે દીપાલીબેન. હવે એના સ્ટુડન્ટ દીપાલીબેન કોને ગાઈડ કરશે? તો કે મેઘા, કિરણ અને હર્ષને. વેલકમ ગેસ્ટ, એટલે કે જે મહેમાન, ગેસ્ટ એટલે મહેમાનો, મહેમાનોને આવકારો આપવા માટે. વેલકમ એટલે આવકારો આપવા માટે, બરાબર. મહેમાનોને આવકારો આપવા માટે ક્યારે? તો કે 9:30 AM, સવારે 9 વાગે જે છે એ, જો અહીંયા 9 વાગ્યા સુધી એન્ટ્રી થશે, પછી 9:30 એ એના સ્ટુડન્ટને આવકારો આપશે, બરાબર. જે આવશે એને કોણ આવકારો આપશે? મેઘા, કિરણ અને હર્ષ. એને શીખવશે કોણ? ગાઈડન્સ કોણ આપશે? તો કે દીપાલીબેન આપશે, બરાબર. પછી અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ, એટલે ચા અને નાસ્તાનું અરેન્જ કોણ કરશે? તો કે અલી, વંદના, યામિની. હવે એને ગાઈડન્સ કોણ કરશે એના શિક્ષક? તો કે રજનીભાઈ, બરાબર. પછી અલોટ સ્ટોલ, એટલે કે સ્ટોલનું મેનેજમેન્ટ કોણ કરશે? જે અલગ અલગ સ્ટોલ હોય ને મિત્રો એને. તો કે પૂજા, વિનય અને ઉમંગ, એના ટીચર એને ગાઈડન્સ કરશે, આને ગાઈડન્સ કરશે અને આ જે છે એને મેનેજમેન્ટ કરશે, બરાબર. એ જ રીતે રજિસ્ટર એન્ટ્રી કોણ કરશે? તો કે મોહન, રવિ ને ગીતા. હવે એના સ્ટુડન્ટ કોણ? એની જવાબદારી કયા શિક્ષકે લીધી છે? તો કે શૈલેષભાઈએ. શૈલેષભાઈ છે એ આને ગાઈડન્સ કરશે અને આ જે છે એને રજિસ્ટરમાં એન્ટ્રી કરશે, બરાબર. ચાલો જોઈએ મિત્રો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝ ઓન ધ ટેબલ. આ ટેબલમાંથી જે આપણે જે સમજ્યા એમાંથી હવે પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર. પહેલું જ છે એમાં, વેર ઇઝ ધ ફેર. આ જે સાયન્સ ફેર જે છે, આ ફેર જે છે, મેળો, એ ક્યાં છે? વેર એટલે ક્યાં, બરાબર. તો આપણે લખીશું સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ. સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ અહીંયા આપણને આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ, બરાબર. ચાલો એના પછી છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુન્ટીર ફોર ધ ફેર. આજે એમાં સ્ટુડન્ટ કેટલા છે એવું એ પૂછે છે. તો કેટલા સ્ટુડન્ટ હતા? તો અહીંયા આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11
12 તો કેટલા સ્ટુડન્ટ આવશે તો કે 12 સ્ટુડન્ટ્સ પછી ત્રીજું છે હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર આમાં કેટલા શિક્ષકો છે બરાબર હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર આજે સાયન્સ મેળો છે એમાં કેટલા શિક્ષકો છે ભાગ લે છે તો કે 4 ટીચર્સ 1 2 3 4 અહીંયા ટીચર આપેલું છે એમાં આપણે ગણી લેવાનું તો આવશે અહીંયા 4 ટીચર્સ બરાબર એના પછી ચોથું કીધું છે વેન વિલ ધ પાર્ટિસિપન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક્સ તો શું કીધું તો કે ક્યારે ચા અને નાસ્તો ક્યારે આપવામાં આવશે પાર્ટીમાં તો કે પાર્ટિસિપન્ટ જે છે એને નાસ્તો પાર્ટિસિપન્ટ એટલે કે એમાં ભાગ લેનારા જે છે એમાં એને ચા અને નાસ્તો ક્યારે આપવામાં આવશે તો કે 11 AM એન્ડ 3 PM ટુ ટાઈમ્સ બે વખત ચા અને નાસ્તો આપવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ ચા અને નાસ્તાનું અરેન્જમેન્ટ ક્યારે થયું હતું તો કે 11 AM અને 3 AM બરાબર 11 વાગે અને બપોરે 3 વાગે એટલે અહીંયા લખીશું 11 AM એન્ડ 3 PM અને અહીંયા લખીશું ટુ ટાઈમ્સ એટલે કે બે વખત બરાબર એના પછી છે હુ વિલ અલોટ ધ સ્ટોલ્સ એટલે કે જે સ્ટોલ હતા એનું મેનેજમેન્ટ કોણ કરતું હતું તો અહીંયા આપણે જોઈ શકીએ કે અલોટ સ્ટોલ્સનું કોણ હતું તો કે પૂજા વિનય અને ઉમંગ તો અહીંયા શું લખીશું આપણે તો અહીંયા આપણે લખીશું પૂજા વિનય ઉમંગ એના પછી છે હુ વિલ વેલકમ ધ ગેસ્ટ ગેસ્ટ જે છે મહેમાનો એને આવકારો કોણ આપશે તો અહીંયા જોઈ શકીએ છીએ મેઘા કિરણ એન્ડ હર્ષ તો અહીંયા આપણે લખીશું મેઘા કિરણ એન્ડ હર્ષ પછી છે સાતમું હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીસ રજિસ્ટરમાં એન્ટ્રી કોણ કરશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ શૈલેષભાઈ જે છે એના સ્ટુડન્ટ જે છે મોહન રવિ અને ગીતા એ રજિસ્ટર એન્ટ્રીની રજિસ્ટર એન્ટ્રીસ એન્ડ ગીવ નેમ કાર્ડ બરાબર રજિસ્ટરમાં એન્ટ્રી કરશે અને કાર્ડમાં નામ લખશે એટલે અહીંયા લખીશું મોહન રવિ એન્ડ ગીતા એના પછી છે હુ વિલ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ બરાબર આજે ચા અને નાસ્તાનું અરેન્જ છે એ કોણ કરશે તો કે અલી વંદના યામિની બરાબર એના પછી છે હુ વિલ ગાઈડ અલી વંદના એન્ડ યામિની જો પૂછ્યું મિત્રો કે ગાઈડ અલી વંદના અને યામિનીને ગાઈડ કોણ કરે છે તો એના શિક્ષક કોણ હતા અલી વંદના અને યામિનીના તો કે રજનીભાઈ બરાબર તો અહીંયા આપણે લખીશું રજનીભાઈ એના પછી છે દસમું હુ વિલ ગાઈડ મોહન રવિ એન્ડ ગીતા મોહન રવિ અને ગીતા જે છે એને ગાઈડન્સ કોણ આપશે માહિતી કોણ આપશે શીખવશે કોણ તો કે જો અહીંયા જોઈ શકો મોહન રવિ એન્ડ ગીતા એને કોણ કરે છે એના શિક્ષક શૈલેષભાઈ તો અહીંયા આપણે લખીશું શૈલેષભાઈ ચાલો સમજાઈ ગયું બાળ મિત્રો અહીંયા આપણે આ પાઠ જે છે એને પૂર્ણ કરીએ છીએ બરાબર બીજો જે છે પાઠ એની પહેલા આપણે થોડું જનરલ કરી લેશું જનરલ હું તમને આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં કાલ લઈને પરમ દિવસે હું તમને થોડું હોમવર્ક આપીશ બરાબર પછી આપણો નવો પાઠ જે છે એ આપણે શરૂ કરીશું અને આજે છે આજે કરાવેલું તમારે રફ નોટમાં એક વખત લખી નાખવાનું છે બરાબર વ્યવસ્થિત તમારે સમજી લેવાનું છે ચાલો સમજાઈ ગયું બધાને વેરી ગુડ ચાલો હવે બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ